સમાચારથી સોમનાથ મંદિરમાં દર્શન કરતી વખતે નીતિન પટેલ અને તેમના પુત્રનો જે વિડીયો વાયરલ થયો તે અંગે નીતિન પટેલે હવે ખુલાસો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે અમે પરિવાર સાથે દર્શને ગયા હતા અને સોમનાથ મંદિરમાં ચાંદીનો બાજોટ ભેટમાં આપ્યો છે. ત્યારબાદ ધ્વજારોહણ અને પૂજા પણ હતી, તેથી જ્યારે તેમનો પુત્ર 500 રૂપિયા ભેટમાં આપવા જતો હતો ત્યારે અટકાવ્યો હતો અને એક સાથે બધી ભેટ આપવા જણાવ્યો હતો. એક સાથે બધી ભેટ આપવાની હોવાથી 500 રૂપિયા દાન પેટીમાં નાખતા અટકાવ્યો હોવાનું નીતિન પટેલે જણાવ્યું. સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ ખુલાસો કરીને કહ્યું કે નીતિન પટેલે ચાંદીનો બાજોટ ભેટમાં આપ્યો છે. નીતિન પટેલે વાયરલ થયેલા વિડીયો બાદ જે ધારણાઓ લગાવવામાં આવી હતી તેની સામે નારાજગી દર્શાવી છે. તો આ વિડીયો મેં આપને દેખાડી રહ્યા છીએ જેમાં એવી ધારણાઓ બાંધવામાં આવી રહી હતી કે નીતિન પટેલે પોતાના પુત્રને દાન કરતા અટકાવ્યા, પરંતુ હકીકત એ સામે આવી છે. ખુલાસો નીતિન પટેલે કર્યો છે કે ચાંદીનો બાજોટ અને ધ્વજાની સાથે આ 500 રૂપિયા એક સાથે ભેટ આપવા માટે જણાવ્યું હતું, એટલા આપવાના હતા, એટલા માટે તેમણે પોતાના પુત્રને 500 રૂપિયા અલગથી દાન પેટીમાં નાખવા માટે અટકાવ્યા હતા. નીતિન પટેલે સાથોસાથ નારાજગી પણ વ્યક્ત કરી કે જે સોશિયલ મીડિયા પર ધારણાઓ બાંધવામાં આવી છે તે યોગ્ય છે. એટલે મારો દીકરો એક રકમ મૂકવા માટે જતો હતો ત્યારે મેં એને કહ્યું કે દીકરા હમણાં આપણે પૂજન કરવાનું છે, ધજા ચઢાવવાની છે, એટલે એક સાથે બધી રકમ આપીએ તો સારું રહેશે. એટલી જ વાત હતી, આ મિનિટની પણ વાત નહીં હોય, પણ કોઈ પણ રીતે અને ખોટું અર્થઘટન કરી અને જે મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હું માનું છું આ યોગ્ય નથી. વ્યક્તિગત બાબત છે અને ભગવાન માટે કોઈને પણ પોતપોતાની શક્તિ પ્રમાણે બધા આખા દેશમાં અર્પણ કરતા હોય છે, એટલે અમે એકલા આપીએ છીએ એવો કોઈ પ્રશ્ન નથી, પણ એક સાથે અપાય, સારી રકમ અપાય, મોટી રકમ અપાય, જેથી મંદિરને પાવતી આપવી હોય, રસીદ આપવી હોય તો પણ આપી શકે. એ પ્રમાણે આ મિનિટ કરતાં પણ ઓછી મિનિટ ચાલુ દર્શને આટલી ચર્ચા થઈ છે એને નાની વાતને ખૂબ મોટી રીતે જગાવી અને મને જે નુકસાન થાય અથવા મારી પ્રતિભાને નુકસાન થાય એવું કેટલાક લોકોએ કર્યું છે એ યોગ્ય નથી. જાહેર જીવનમાં છીએ અમે, અમારા કામ, અમારી કામગીરી, અમારી સરકારની કામગીરી, અમારી રાજકીય પ્રજાકીય કામગીરી એની ચોક્કસ ચર્ચા થાય, એના ઉપર ટીકા ટિપ્પણ થાય, સૂચનો થાય અમે સમજી શકીએ, પણ વ્યક્તિગત બાબતને પણ આવી રીતે જો મૂકવામાં આવે તો માનું છું યોગ્ય નથી. ઓકે.